चलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून, जय स्वामीनारायण। आज आपणे गुजराती विषय छे ने, पण हिंदी छे, एमां आपणे गुजराती ज लेवानुं छे। चलो आपणे आगळ जोईए, क्यांथी आपणे अधूरुं हतुं, અહીંયાથી આપણે અધૂરું હતું ને, અહીંયા સુધી મેં હોમવર્ક આપ્યું હતું, ત્યાર પછીનું અધૂરું હતું। તો જુઓ, વર્ગખંડમાં અંધારું કરી ચોટ વડે ડસ્ટર હાથ આંગળા પુસ્તક ચોકની મદદથી પડછાયો બતાવવાનું છે। તો આપણે કેમ કરીએ, હાથ આમ તેમ કરી પડછાયો બતાય છે ને, તો આ ઓરિજિનલ હાથ છે, એનો પડછાયો પડે એવી રીતના છે। આના આપણે ગમે તે એક્શન કરીએ છીએ તેનો પડછાયો પણ પડતો હોય છે। તો શું કહે છે, હાથનો પડછાયો, ટોચ, ચોક, પુસ્તક, કોઈ પણ વસ્તુનો પડછાયો પડે છે। તો જુઓ, હવે શું છે, તો તમારા મમ્મી પપ્પા તેમની બીજા વડીલોની મદદથી ઘરે આવા પડછાયા બનાવો, વર્ગમાં તેની વિશે વાત કરો। તો આપણે શું કરવાનું છે, તમારા પડછાયા બનાવવાના છે, પડછાયા બનાવવાના છે અને એમની વિશે શું કરવાનું છે, રજૂઆત કરવાની છે। સમજી ગયા? તો જો આપણે બાજુના પેજ ઉપર આંગળાઓ જાદુ મારા આંગણાનો જાદુ, આંગળાનો જાદુ મારા આંગણાનો જાદુ, તો મારા આંગણામાંથી બે હરણ બની જાય। જો આંગળા, આપણે આંગળું હોય એમાંથી શું બનાવ્યા, બે હરણ બનાવ્યા છે, હરણના કાન અને મોઢું થઈ ગયું ને, એવી રીતે આપણે એવી એક્શનો કરવાની છે। મારા આંગળામાંથી પતંગિયું બની જાય, પછી ઉડતું જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય। સરસ, પતંગિયું બનાવ્યું અને શું બનાવે છે, પતંગિયું બનાવીને ઉડી જાય, ફૂલ પર બેસી જાય, એવું આપણે આ હાથ વડે બનાવવાનું છે। પછી જો શું છે, મારા આંગણામાંથી માછલી બની જાય, પછી પાણીમાં એ સર તરતી જાય, તો માછલી બની અને શું થયું, પાણીમાં તરતી ગઈ છે। પણ તમે પતંગિયું જોયું, પતંગિયું આપણે ઓરિજિનલ ન લાગે પણ આપણે હાથની એક્શનથી એવું બનાવી શકાય છે। તો જુઓ, હવે આંગળાથી પેન્સિલ પકડું, ચિત્રો સરસ દોરાય, આંગળાથી પીછી પકડું, રંગનો નવા ભરાય। જો શું થાય છે, આંગળાથી આપણે શું ભરવાનું છે, પેન્સિલ પકડવાની છે, આવી રીતના પેન્સિલ પકડવાનું છે, ચિત્રોને સરસ દોરાય, પેન્સિલ વડે ચિત્ર દોરાય, પણ શું થાય, જો આંગણાથી પીછી પકડું, રંગો નવા ભરાય, પીછી આપણે ફરીએ તો શું થાય, વ્યવસ્થિત રંગ ન પૂરે પણ અલગ અલગ રંગ મસ્ત પુરાઈ જાય। ક્યારેક મારે આંગળીમાં આ તોફાની થઈ જાય, કાનમાં જઈને ખણખણ કરતી આવું ન કરાય। જો આંગળી છે તો ક્યારેક શું થઈ જાય, તોફાની થઈ જાય તોફાની ન થાય, પણ આપણે એવું શું કહ્યું છે, આપણે એવું ગીત ગાન બતાવ્યું છે, એવી આપણને રમત બતાવી છે કે ક્યારેક કાનમાં વહી જઈને શું થાય તોફાની થઈ જાય ને, અને શું કરતી જાય, ખણખણ કરતી આવું ન કરાય। ત્યાર પછી શું કહે છે, ફક્ત આપણે સમજવા માટે હતું ને, તમારા લોકોને એવું શું થઈ જાય, રમત થઈ જાય, શીખાઈ જાય। કહો, તમને આંગળાનો કયો જાદુ સૌથી વધુ ગમ્યો, ફરીથી કરી જુઓ। તો આપણે જેટલી એક્શનો કરી છે એટલી એક્શનો તમારે શું કરવાની છે, ફરીથી કરવાની છે, કારણ કે અત્યારે આપણી પાસે સમય નથી એટલે લાઈવ લેક્ચરમાં કરાવવું નહીં, વિડીયોમાં પણ તમને કહેતી નથી કે તમે આવું કરવું જોઈએ, આમ બરાબર છે, તમારે જાતે આવી વસ્તુ કરી લેવાની છે। બે, તમને બીજી વાર ગાવાનું મન થાય તેવી પંક્તિ નીચે એક લીટી કરો। તો જો તમને બીજી વાર ગાવાનું મન થાય તેવી પંક્તિ નીચે એક લીટી કરો, બરાબર છે, તમને જે પંક્તિ ગમે તેની નીચે શું કરવાનું છે, લીટી કરવાની છે। ગીતની જેટલી લીટી પંક્તિ જ તમને યાદ હોય તે સૌને સંભળાવો, આંગળાની મદદથી તમે બીજા ક્યાં ક્યાં કામ કરી શકો, આંગળાની મદદથી જે કામ ન થાય તેની પર ખોટું કરવાનું છે, આંગળા હોય ને એનાથી શું થાય,
લગભગ શું કામ ન થાય તો આપણે શું કે જો આંગળાની મદદથી જે કામ ન થાય તેની પર શું કરવાનું છે ખોટું કરવાનું છે તો અહીંયા આપણે આપેલું છે તમને આવું આવડી જશે બરાબર છે તો હું અત્યારે નથી કરાવતી અત્યારે તમને શું કરાવું છું એક બે માં જ ખોટું કરાવું છું ન થાય આંગળાની મદદ જે કામ ન થાય તો એના ઉપર આપણે ચોકડી કરવાની છે પણ તમને ખ્યાલ આવી જાય કે આંગળા વડે કઈ વસ્તુ થાય આંગળા વડે કઈ વસ્તુ ન થાય બરાબર છે તો આંગળીઓ છે બધી વાતે જરૂર પડે ને તો શેમાં નહીં પડે જો લખવું ગાવું તેમાં આંગળાની જરૂર ન પડે ગાવામાં પડે ન પડે એમાં જીભની જરૂર પડે છે તો આમ પકડવું તેની જરૂર પડે છે રડવું તો આંખની જરૂર પડે છે જમવું તો તમને ખબર હોય એવું નથી કહેતી ચપટી વગાડવી ચોટાડવું હવે આ બે મેં કહે તે મેં બે કરી આપ્યા છે બાકી હું તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે પણ પુસ્તકમાં જ ટીંગાડવું હસવું ચોટાડવું પછી દોરવું પીવું તાળી પાડવી ફૂલ છૂટવા જોવું ને સૂંઘવું ફૂલ છૂટવા એટલે આપણે જે ફૂલો હોય છે એને શું કરવું છે છૂટા પાડીએ છીએ એને એવું કહેવાય છે ફૂલ છૂટવા બરાબર છે ચાલો ત્યાર પછી આ તમને શું આપ્યું છે હોમવર્કમાં આપ્યું છે બે મેં કરાવી આપ્યા છે જે આંગળા વડેથી કામ થાય છે એને કશું નથી કરવાનું પણ આંગળાથી કામ નથી થતું એના પર આપણે ખોટું કરવાનું છે તો જુઓ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો અને લખો ફરવા ગયા અમે ટ્રેનમાં બેસીને તો આનું શું કરવાનું છે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવવાનું છે તો આ પણ તમને આવડે તેવું છે તો ફરવા ગયા અમે ટ્રેનમાં બેસીને એક વાક્ય શીખવાડું છું બાકીના વાક્ય વાંચી લેશું તમારે હોમવર્કમાં કરવાનું રહેશે તો જુઓ ફરવા ગયા અમે ટ્રેનમાં બેસીને તો આ રીતના આવશે કે અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયા આ વાક્ય આ રીતના આવશે બરાબર છે તો તમારે શું કરવાનું છે આ રીતના વ્યવસ્થિત વાક્ય લખવાનું છે બરાબર છે તો જુઓ હવે ત્યાર પછી શું છે કે જે બીજા બધા વાક્ય છે એને તમારે જાતે લખવાના છે શું કરવાનું છે જાતે લખવાના છે તો આ શું આપું છું તમને બધા વાક્ય એચ ડબલ્યુ આપું છું તો જુઓ હોશિયાર છે અને નમ્રતા વિક્રમ અને નમ્રતા હોશિયાર છે એ રીતે વાક્ય બનશે ફૂલ પર બેસે છે પતંગિયું તો વાક્ય તમને આવડે છે બસ ચલાવીને પાવાગઢ ગયા ડ્રાઈવર પાંચ હરણ એકઠા ઊંચા કાન કરીને મારે છે હરણ ઠેકડા કેવા કાન કરીને મારે છે ઊંચા કાન કરીને મારે એનું વાક્ય સીધું આપણે લખવાનું છે બરાબર છે રાજા હતો મગધનો અશોક પછી ગુલાબી ફ્રોક પહેર્યું છે ડીંગલીએ બને છે મારા આંગણામાંથી પાણીમાં તરતી માછલી આપણે બતાવીએ ને હમણાં લીંબુ શરબત પીધું સ્ટ્રોસથી કાગડાએ સ્ટ્રોસથી એટલે આપણે પેલી શું આવે છે આ પેલું પીએ ત્રોફો એમ આવે છે ને એને શું કહેવાય સ્ટ્રોસ કહેવાય ને કરે છે પરાક્રમો ચોટાપી બરાબર છે તો શું છે કે આટલી વસ્તુ તમારે જાતે હોમવર્કમાં કરવાની રહેશે ચાલો ત્યાર પછી આ પાછળ જોઈએ ઓળખો ટ્ર પર ગોળ કરો જે ટ્ર છે તેમાં તમારે શું કરવાનું છે ગોળ કરવાનું છે આ ટ્ર છે તાના પર ગોળ કર્યું આ રાષ્ટ્ર તાના પર ગોળ કર્યું ટ્રીન ટ્રીન એના પર ગોળ કર્યું હવે આ બધું તમારે જાતે એ ડબલ્યુમાં કરવાનું રહેશે બરાબર છે હવે આ તો આવડે તેવું છે લખો ફક્ત ટ્ર અને ડ્ર ટ્ર અને ડ્ર છે એને પણ તમારે શું કરવાનું છે જાતે લખવાનું છે પાછળ જોઈએ તેમાં એવું છે ક્ર અને મ્ર એ પણ જાતે એ ડબલ્યુ કરવાનું છે સારા અને સરસ વ્યવસ્થિત અક્ષરે જો સારા અક્ષર નહીં હોય તો ફરી પાછું લખવામાં આવશે ચાલો ગાયે ગીતરું જૂતાજીના દાખતર જુઓ અને વાંચો જો કૂતરું અને સસલું
આ મસ્ત મજાની વાર્તા છે. જો એક નંબરમાં છે, પેલા દ્રશ્ય જુઓ શું છે, સાથમાં શું છે, ક્યાં બેઠો છે, હન્ટ્રી છે, શિકારી છે, આ કયું સ્થળ છે, તો શું છે, આ જંગલ છે. શું છે, જંગલ છે. જંગલમાં બહુ બધા પ્રાણીઓ રહેતા હોય છે ને. તો જો આપણે એક વાત સાંભળીએ કે એક નંબરમાં હન્ટ્રી શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. હન્ટ્રી છે એ શું કરવા ગયો, શિકાર કરવા ગયો. તો કોનો શિકાર કરશે, બપોરના તાપમાતે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો. જો શિકાર કરવા ગયો પછી તેવો જ બપોર થઈ ગયું, એટલે ઝાડ નીચે શું કરતો હતો, આરામ કરતો હતો. ત્યાર પછી ત્રણ, થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઉભો રહ્યો. જો થોડે દૂર કોણ ઉભો રહ્યું, એક્સપ્રેસ ડોગી. પછી ચાર, ડોગી એટલે તમને ખબર પડે છે, બરાબર છે. હવે ચાર નંબરમાં બીજું ચિત્ર આવ્યું. જો એટલામાં ફાસ્ટુ સસલું ત્યાંથી દોડતું દોડતું નીકળ્યું. એટલામાં કોણ નીકળ્યું, ત્યાંથી સસલું દોડતું દોડતું નીકળ્યું, બરાબર છે. હવે જુઓ પાંચ, એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું, તે ફાસ્ટુ સસલાની પાછળ પાછળ દોડ્યું. શું કહે છે, એક્સપ્રેસ ડોગીના મોંમાં શું આવી ગયું, પાણી આવી ગયું, તે સસલાની પાછળ દોડ્યું. પણ શું કામે, જોજો ફાસ્ટુ સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું. એક્સપ્રેસ ડોગીએ તેનો પીછો કર્યો પણ પકડી ન શક્યો. ફાસ્ટુ સસલું તો જંગલની બહાર નીકળી ગયું. અહીંયા આપણે ચિત્ર બતાવ્યું ને કે સસલાની પાછળ કોણ હતું, કૂતરો હતો. તે સસલાને પહોંચી શક્યું નહીં, સસલું એટલું ભાગતું હતું. તે ભાગતું ભાગતું એ ક્યાં જતું રહ્યું, જંગલની બહાર જતું રહ્યું. હવે શું કહે છે, જોજો બે વચ્ચે જો સાત, થાકીને એક્સપ્રેસ ડોગી ચાલતો ચાલતો પાછો ફર્યો. આની પાછળ ડોગી જતો તો એ થાકી ગયો, પછી એ પાછળ ફરી ગયો. પછી શું કહે છે, હન્ટ્રી શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો. જો આ શિકારી છે, તે કૂતરાને જોઈ ગયો ડોગીને, એટલે શું કહ્યું, એ તો ખાલી હાથે આવતો હતો પણ શિકાર કરવા ગયો હતો, સસલાનો પણ શિકાર ન એને કર્યો, એ એકલો જાતે ધીમે ધીમે આવતો હતો. તો શું થયું પાછળ બતાવે છે કે નો, હન્ટ્રી શિકારી હંસતા હંસતા કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા. પણ જો પેલાને ડોગીને સસલું પકડવું હતું નહીં, એની પાછળ ખાલી થયું હતું ને. તો આ શિકારી એવું કહે છે કે કેમ તમે એટલા નાના સસલાને તમે ન પહોંચી શક્યા. તો શું કહે છે, જો એક્સપ્રેસ ડોગી કહે, અરે ભલા, અલે ભલા માણસ, હું દોડતો હતો તેને મારવા, તે દોડતું હતું જીવ બચાવવા માટે. દોડમાં દોડમાં ફેર હતો ને સમજ્યા, દોડમાં દોડમાં શું હતું, ફેર હતો. ડોગીને એવું હતું હું સસલાને પકડું, અને સસલું જીવ બચાવવા દોડે ને, એ આગળ દોડતું પાછળ ડોગી હતો. તો પેલો શિકારીને એવું હતું કે ડોગી શિકાર કરવા જાય છે, પણ ડોગીએ શું કહ્યું, અરે ભલા માણસ, દોડતો હતો તેના મારવા માટે, પણ શું થયું, એ તેના જીવ બચાવવા માટે એ દોડતો જ હોય ને. તો શું કહે છે કે જો દોડમાં ફેર હતો ને, સમજ્યા, દોડમાં શું હતું, ફેર હતું, એને જીવ બચાવવા દોડતો હતો ને હું તેને મારવા દોડતો હતો. તો શું કહે છે, આ વાર્તા સાંભળીને આપણને કેવી મજા આવે આવે ને. તો કેટલું સરસ મજાનું દ્રશ્ય છે, ડોગી છે, સસલું હતું ને, કોણ હતો, હન્ટ્રી હતો, હતો ને શિકારીનું નામ હન્ટ્રી હતું. તો યાદ નીચે જોઈએ પ્રશ્ન એક, ચિત્ર પાંચ, કોઈએ તમે શું વિચાર કર્યો. જો ચિત્ર પાંચ જોઈને તમે શું વિચાર કર્યો, તો પાંચ નંબરનું ચિત્ર જોઈએ, અહીંયા છે. જો એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું ને ફાસ્ટ ફૂડ સસલાની પાછળ દોડ્યું, તાજન તમે શું વિચાર કર્યો, એની પાછળ દોડ્યું આપણે થાય, હમણાં એ પકડી લેશે, આમ થશે, તેમ થશે, એ આપણને મજા આવે સાંભળવાની જોવાની. તો શું કહેજો, વાર્તાનું કયું વાક્ય તમને યાદ રહી ગયું, કેમ, તમારી પાછળ કૂતરું દોડે તો તમે ખૂબ વધારે ઝડપથી દોડી શકો. કેમ, આપણને ખ્યાલ છે આપણી પાછળ કૂતરું અથવા બિલાડી કોઈ પણ દોડે તો આપણે આપણા જીવ બચાવવા દોડીએ ને,
આપણે શું ગમણા એ કરડી જશે એટલા માટે આપણે વધારે દોડતા હોઈએ. તમે દોડી જતા હોય થોડા થાકી જાઓ પણ તમારી પાછળ કૂતરું દોડે તો તમે શું કરો? હા, આપણે ખૂબ થાકેલા હોઈએ તો આપણી પાછળ કોઈ પણ પ્રાણી હોય કોઈ પણ વસ્તુ દોડે તો આપણે થોડા વધારે ઝડપથી દોડીએ ને, કારણ કે આપણે મારવાની બીક હોય છે તે માટે. ચાલો હવે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. એક ફાસ્ટું સસલું બહુ ઝડપથી દોડતું હતું તો સેના પર ખરું કરવાનું છે? એક્સપ્રેસ ડોગી થી બચવા કે અંટ્રી શિકારી થી બચવા? તો ડોગી થી બચવા, કારણ કે એની પાછળ ડોગી જતો ને, શિકારી તો નતો. હવે બે નંબર, આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા એટલે કેમ? તો જો ફાસ્ટ સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું કે ફાસ્ટ સસલું પકડવાની એક્સપ્રેસ ડોગીની ઈચ્છા ન હતી? સસલાને પકડવાની ડોગીની ઈચ્છા ન હતી, નહીં તો પકડી શકે ને. ત્રણ, આ ચિત્ર વાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર હતી? ડોગીને કે ફાસ્ટ ફૂડ સસલાને? સસલાને. સસલાને શું હતું કે મને આ ડોગી પકડી લેશે હતું ને, એટલે વધારે જીવ બચાવવાની જરૂર સસલાને હતી. કૌંસમાંથી આપેલા શબ્દોને યોગ્ય સાથે યોગ્ય સ્થાને મૂકીને ફકરાને મોટેથી વાંચો. તો જો ઝડપ, દોડતા દોડતા, પાછળ, તેથી, બહાર, નીચે ને શિકાર. તો અંટ્રી શિકારી જંગલમાં શિકાર કરવા ગયો, થાકી જવાથી બપોરના તાપમાતે ઝાડ નીચે બેઠો હતો, તેણે થોડેક દૂર એક્સપ્રેસ ડોગીને જોયો. તો આપણે અહીંયા ખરા ખોટા તો ત્રણમાં કરી નાખ્યા છે, કર્યા છે ને, પહેલામાં બીજામાં બીજું આવે છે ને ત્રીજામાં બીજું આવે છે. તો આ ખાલી જગ્યા છે, પહેલામાં શિકારી, બીજામાં નીચે, આમાંથી ને ફક્ત આપણે એનો જવાબ મૂકવાનો છે પાછળ. એટલામાં ફાસ્ટ સસલાભાઈ દોડતા દોડતા આવ્યા. આગળ ફાસ્ટ સસલું અને પાછળ એક્સપ્રેસ કૂતરું. ફાસ્ટ સસલું બહુ જ ઝડપથી દોડે તેથી એક્સપ્રેસ કૂતરો તેને ન પકડી શક્યો. ફાસ્ટ સસલું જંગલની બહાર નીકળી ગયું. બરાબર છે? તો ત્યાર પછી જોઈએ, આ દેખાય છે રીતને તમારે ખાલી જગ્યા પૂરી લેવાની છે, નહીં તો તમને આવડી જાય તેવી છે. અભિનય કરો, સૂચનાઓ મોટેથી વાંચો. વિદ્યાર્થીઓ તે મુજબ અભિનય કરવા કહો. લખતા લખતા હસો, જોકા ખાતા ખાતા જુઓ, ગાતા ગાતા લખો, જમતા જમતા વાંચો, લડતા લડતા રમો, રડતા રડતા માથું ખંજવાળો, હસતા હસતા નાચો, મિત્રોને પકડતા પકડતા ગાઓ, વાંચતા વાંચતા કૂદો અને ખાતા ખાતા રડો. જેમાં મેં લાઈન કરી છે રીતને એક સરખા શબ્દો ડબલ વાર આવતા હોય તેમાં તમારે લાઈન કરવાની. ત્યાર પછી વાક્યો ધ્યાનથી વાંચો, બે વાર શબ્દ વપરાય ત્યાં નીચે લીટી કરો. અમે દોડતા દોડતા ગિરનાર પર્વત ઉતર્યા. હવે આ તો તમને આવડી જાય તેવું છે, જ્યાં ડબલ વાર ઉપર આપણે કર્યું છે તે રીતના પણ નીચે લાઈન કરવાની છે. ત્યાર પછી ત્રણ ત્રણના જૂથમાં બેસી સંવાદ બનાવો અને વર્ગમાં ભજવો. સંવાદમાં રમતા રમતા, પકડતા પડતા પડતા, ખાતા ખાતા, લખતા લખતા, શીખતા શીખતા જેવા શબ્દોનો ઉપયોગ કરો. નમૂના મુજબ શબ્દ બનાવો. ખણ ખણ ખણ, ગણ ગણ ગણ, હણ હણ હણ, મન મણ મણ, આ પણ એ રીતના શબ્દો લખવાના છે. તમને પણ આ આવડી જાય તેવા છે. બરાબર છે? ચાલો અહીંયા સુધી આપણે પૂરું કરી દઈએ છીએ. ત્યાર પછી આગળનો વિડીયો ફરીથી જોઈએ અને પાછો નવો બનાવશો. ત્યાં સુધી તમને જેટલું હોમવર્ક આપ્યું છે એટલું કમ્પ્લીટ કરવાનું છે. બરાબર છે? અને સાથે વાંચન પણ કરવાનું છે. હમણાં એક્ઝામ આવે છે તેમની પણ અસાઇનમેન્ટનું માળખું અસાઇનમેન્ટ જોઈને તૈયાર કરવાની છે. બરાબર છે? ચાલો બાય, જય સ્વામિનારાયણ.